सूरत महानगरपालिकाना वराछा ए ઝોનમાં રહેણાંક સોસાયટીમાં હેતુફેર કરીને કોમર્શિયલ ઉપયોગ કરતી 38 મિલકતો સીલ કરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલના વરાછા એ ઝોનમાં સમાવિષ્ટ ટીપી સ્કેમ નંબર 17માં ફાઇનલ પ્લોટ નંબર 144 145માં બજરંગનગર નામની રહેણાંક સોસાયટી આવેલી છે. આ રહેણાંક સોસાયટીમાં હેતુફેર કરી કોમર્શિયલ ઉપયોગ કેટલાક લોકોએ શરૂ કરી દીધો હતો. હેતુફેરના મુદ્દે સોસાયટીના રહીશોએ 14427 2017થી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા 4/7/2022ના રોજ ઓરલ ઓર્ડર કરી અનઅધિકૃત વપરાશની 38 મિલકતો સીલ કરવા માટે આદેશ કર્યો હતો. આજે પાલિકા દ્વારા હેતુફેર કરવામાં આવેલી 38 મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. અત્યારે સીલ મારવાની છે જે બિન રહેણાંક હેતુ માટે ઉપયોગ ચાલુ કરેલો છે. કોમર્શિયલ અને દુકાનો અને ગોડાઉનો જે ચાલુ કરી સોસાયટીમાં એ માટે 2016માં એક નોટિસ આપવામાં આવી હતી 2016માં કે ભાઈ તમે જે તમારો સોસાયટીનો પ્લાન છે એ રહેણાંક હેતુ માટે છે પણ તમે બિન રહેણાંક હેતુ માટે ઉપયોગ કરો છો. તો જે 2016માં નોટિસ આપી એમાં એવું લખેલું હતું એ લોકોએ કે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ જ રાખવાની અને જો તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય કે તમે ઇમ્પેક્ટ ફી ભરેલી હોય અથવા આઈસીના નાણાં ભરેલા હોય તો ગુજરાતના જે કાયદાકીય જોગવાઈ છે ઇમ્પેક્ટ ફી એના આધારે તમે પુરાવા રજૂ કરી શકો તો તમારે ત્યાં સીલ લાગશે નહીં. બરાબર. આજે સીલ મારવામાં આવ્યું છે, કેટલી દુકાનને લાગ્યું છે અને તમારી શું માગણી? ભાઈ અમારી માગણી એવી છે કે દુકાનના બધાને અત્યારે આ મેટર હાઈકોર્ટમાં છે અને હાઈકોર્ટના ઓર્ડરથી એ લોકો એમ કહે છે કે હાઈકોર્ટના ઓર્ડરથી અમે આ દુકાનને સીલ માર્યું છે. બરાબર. પણ એનો જે બિન ઉપયોગ બિન રહેણાંક માટે જે ઉપયોગ છે એમાં જ્યારે જે તે સમયે જે લોકો ઇમ્પેક્ટ ફીના પૈસા ભરી અને મકાન કે દુકાનોના જે પ્લાન પાસ કરાવી લીધા છે અને પૈસા ભરી દીધા છે તો એને સીલ મારવાનો કોઈ અધિકાર મારા હિસાબે રહેતો નથી. નોટિસ મળી છે હાલ? કોઈ હાલ કોઈ નોટિસ આપવામાં આવી નથી સોસાયટી. સીધા ડાયરેક્ટ સીલ મારવા આવેલા છે.